गुड मॉर्निंग स्टूडेंट, आज आप जोशू डायगोनल रिलेशनशीप लिथियम और मेग्नेशियम की। शू काम लिथियम ने मेग्नेशियम नी? तो कि डायगोनल पर शूत बे ग्रुप था ने बे ग्रुप में शूत वन नी टू साथ टू नी थ्री साथ थ्री नी फोर साथ एवज रीते बधाए ग्रुप एक बीजा साथ कोओर्डिनेशन में है। तो यधाई आप रिलेशनशीप जोशू। तो आज आप लिथियम और मेग्नेशियम जोशू। तो शू है लिथियम और मेग्नेशियम? तो पहला तो कि पोलराइजिंग पॉवर केवो है। लिथियम प्लस वन है, मेग्नेशियम केवु है? प्लस टू है। मतलब के बने ऑक्सीडेशन स्टेट के जुदा जुदा है। अमुक जुदाई पण हशे अने अमुक कैरेक्टरिस्टिक सेम पण होई शके। पछी तो आपणे जोई बने लिथियम अने मेग्नेशियम केवा छे? कठण धातु है। ई तो बधी धातु कठण जोई, कोक धातु एवी होय के पोची होय। तो आ बने पॉइंट एमा बीमा सरखा आव्या। मेल्टिंग पॉइंट केवा छे? एना हाई छे। गमे ते मेटल में तमारे लखी ज नाखवानुं, मेल्टिंग पॉइंट वधारे होय कठण होय तो आ बे तो सेम प्रॉपर्टी बधी मेटल में होवानी छे। बीजू शू छे? तो के लिथियम छे ई वॉटर साथे केवू रिएक्शन आपे छे? धीमू रिएक्शन आपे छे। अने आल्कली साथे केवू आपे छे? वाइगोरियसली, मतलब के झड़पथी आपे छे। तो मेग्नेशियम पण एवू ज कैरेक्टरिस्टिक एनी छे। लिथियम खाली शेनी साथे रिएक्शन करे छे? आल्कली मेटल साथे। अने डायरेक्टली कम्बाइन विथ नाइट्रोजन अने गीव लिथियम नाइट्राइट आपे छे। तो मेग्नेशियम पण एवी रीते ज करे छे के शू करे छे? ई पण नाइट्रोजन साथे शू आपे छे? मेग्नेशियम नाइट्राइट आपे छे। जो लिथियम अने नाइट्रोजन आल्कली साथे रिएक्शन करी अने पछी पाणी साथे हाइड्रोजन साथे रिएक्शन करे एटले शू मळे छे? लिथियम ओएच। एवी ज रीते मेग्नेशियम हाइड्रोक्साइड, तो मेडियम मेग्नेशियम हाइड्रोक्साइड मळे छे। तो बंनेनी प्रॉपर्टी केवी थई? सेम थई। बंनेनी रिएक्शन केवी थाय छे? सेम थाय छे। बीजू ए पूछे કે આલ્કલી મેટલ ગીવ નોર્મલ ઓક્સાઇડ વેન ટ્રીટેડ વિથ ઓક્સિજન? નોર્મલી જે ઓક્સાઇડ હોય, આલ્કલી સોરી મેટલ જે છે એને ઓક્સાઇડ સાથે રિએક્શન કરાવો એટલે શું બનશે? એમ ટુ ઓ. તો ઓ ટુ સાથે રિએક્શન કરાવો એટલે બીજું શું આપે? એમ ટુ ઓ ટુ. મતલબ કે કોઈ મેટલ છે એની પહેલી વાર રિએક્શન કરાવો ઓક્સિજન સાથે ત્યારે શું આપશે? એમ ટુ ઓ ટુ. વળી પાછી આની રિએક્શન ઓક્સિજન સાથે કરાવો એટલે શું આપશે? તો કે એમ ટુ ઓ ટુ આપ से कोई पण मेटल। तो एवी रीते शू छे? सुपर ऑक्साइड। अने एनाथी पण पछी शू मळे तमने? एमओ टू. वळी पाछी रिएक्शन करावो तो फ्रॉम धोस लिथियम डिफरंट छे। लिथियम शू आपे छे? लिथियम डाई ऑक्साइड आपे छे। अने लिथियम अने मेग्नेशियम, मेग्नेशियम पण शू फॉर्म करे छे? तो मेग्नेशियम ऑक्साइड. बधा मेटल आ कैरेक्टरिस्टिक तो कोई पण मां तमे लखी शकशो के लिथियम ऑक्साइड आपे, मेग्नेशियम ऑक्साइड आपे, आयर्न ऑक्साइड आपे, कैल्शियम ऑक्साइड आपे, બધી મેટલમાં. જેવી રીતે મેં તમને આગળ કીધું કઠણ અને મેલ્ટિંગ પોઈન્ટ હાઈ હોય બધામાં લખાય, એવી રીતે આ પણ તમે શું કરી શકો? બધામાં લખી શકો. પછી લિથિયમ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડને શું કીધું? રેડ હીટ. મતલબ કે સ્પિરિંગલી સોલ્યુબલ છે વોટરમાં. સ્પિરિંગલી સોલ્યુબલ એટલે શું? અડધું સોલ્યુબલ ને અડધું ન હોય એને શું કહેવાય? સ્પિરિંગલી સોલ્યુબલ. અને રેડ હોટ ડીકમ્પોઝ, રેડ હોટ લાઇટમાં મતલબ એને ગરમ કરવામાં આવે વધારે ત્યારે એ શું બને છે? ઓક્સાઇડ બને છે. વાઇલ અનોધર આલ્કલી મેટલ હાઇડ્રોક્સાઇડ ક્વાઇટ સોલ્યુબલ રિમેન્સ અનઅફેક્ટિવ હીટેડ. પાણીમાં જ્યારે ઓગાળો મેગ્નેશિયમ અને લિથિયમના હાઇડ્રોક્સાઇડને ત્યારે એ શું આપે છે? પાણીમાં ઓગાળવાના અને પછી રેડ હીટ વડે એને શું કરવાનું? ગરમી આપવાની. રેડ હીટ એટલે કંઈ ખાસ પ્રકારની નહીં, તમે સળગાવો ત્યારે એક ફ્લેમ રેડ હોય ને એક બ્લુ હોય તો આપણે રેડ હીટથી એને શું કરવાના? ગરમ કરવાના. કારણ કે ઓક્સિડાઇઝિંગ ફ્લેમ કોને કહેવાય? રેડ કલરની હોય એને. પણ આપણે નોર્મલી શેમાં રિએક્શન કરતા હોય? તો કે બ્લુ ફ્લેમમાં રિએક્શન કરવાની હોય પ્રેક્ટિકલ કરતા હોય ત્યારે. તો લિથિયમ હાઇડ્રોક્સાઇડને આપણે શેમાં કન્વર્ટ કરી? રેડ હીટ વડે ગરમ કરવામાં આવે તો એ લિથિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, જ્યારે જનરલી આવા કમ્પાઉન્ડ બનતા નથી બીજી મેટલમાં. ફ્લોરાઇડ, કાર્બોનેટ, ફોસ્ફેટ, લિથિયમ ઓફ લિથિયમ એન્ડ મેગ્નેશિયમ આ સ્પિરિંગલી સોલ્યુબલ. મતલબ લિથિયમ અને મેગ્નેશિયમ સાથે જો ફ્લોરાઇડ, કાર્બાઇડ અને ફોસ્ફાઇડ જોઈન્ટ હશે તો ઈ સેમા સોલ્યુબલ, સ્પિરિંગલી સોલ્યુબલ ઇન વોટર. બટ ઇટ વધારે સેમા સોલ્યુબલ થશે? તો કે સોલ્ટવાળા મેટલમાં વધારે ઝડપથી સોલ્યુબલ થશે. બીકોઝ ઓફ સ્ટ્રોંગ પોલારાઇઝિંગ પાવર, લિથિયમ અને મેગ્નેશિયમનો પોલારાઇઝિંગ પાવર સ્ટ્રોંગ છે એને કારણે આયર્ન એવ ગ્રેટ ટેન્ડન્સી. આયર્નમાં ટેન્ડન્સી કેવી છે? પોતાને પકડી રાખવાની ક્ષમતા વધારે છે. ફોર્મ હાઇડ્રેટ વાઇલ ધ સોલ્ટ ઓફ ધ આલ્કલી મેટલ આર નોટ હાઇડ્રેટેડ. મતલબ કે આલ્કલી મેટલ હશે એ હાઇડ્રેટેડ વધારે વાર રહી શકતી નથી.
ટેન્ડેસી ટુ ફોર્મ હાઇડ્રેટેડ, મતલબ હાઇડ્રેટેડ મોલેક્યુલ બનાવવા માટે લિથિયમ અને મેગ્નેશિયમ કેપેબલ છે, પણ આલ્કલી મેટલ ઝડપથી બનાવતી નથી. તો જો અહીંયા જોઈન્ટ થયેલા છે હાઇડ્રેટેડ મોલેક્યુલ, તો એ ઝડપથી બનાવશે, પણ આલ્કલી એની સાથે ઝડપથી જોઈન્ટ થતી નથી. આ એક એની કેરેક્ટરિસ્ટિક છે. આલ્કલી કહેવાય કોને એ તો ખબર છે ને, આલ્કલી એટલે સોડિયમ અને પોટેશિયમને આલ્કલી કહેવાય. સોડિયમ અને પોટેશિયમ સાથે લિથિયમ અને મેગ્નેશિયમ એને એમ જી કોઈ દી જોયું નથી જોયું આપણે, તો એને શું કહેવાય, આલ્કલી મેટલ કહેવાય. તો આલ્કલી સાથે રિએક્શન આપતી નથી, નહીતર તમે જોયું હોય તો ઝડપથી બધી મેટલ્સ એની સાથે રિએક્શન આપશે આલ્કલી સાથે. પછી કાર્બોનેટ ઓફ અનોધર આલ્કલી મેટલ કાર્બોનેટ ઓફ અધર આલ્કલી મેટલ એક્સેપ્ટેડ લિથિયમ આર થર્મલી સ્ટેબલ ઇન ધોઝ લિથિયમ એન્ડ મેગ્નેશિયમ હેવ લો થર્મલ સ્ટેબિલિટી. આમાં જો હોય બંનેની ડિફરન્ટ છે કે લિથિયમ કાર્બોનેટ સાથે જોડાય તો એ ઝડપથી સ્ટેબલ થાય છે, જ્યારે મેગ્નેશિયમ સ્ટેબલ થતું નથી. તો લિથિયમ શું આપશે, હીટ કરો એટલે લિથિયમ ઓક્સાઇડ, અને લિથિયમ નાઇટ્રેટ પણ લિથિયમ ઓક્સાઇડ, અને મેગ્નેશિયમ કાર્બોનેટ શું આપશે, મેગ્નેશિયમ ઓક્સાઇડ. બંને રિએક્શન તો સરખી આપે છે, પણ લિથિયમ કાર્બોનેટ થોડીક વાર ટકાવી રાખવું હોય આપણે, એને બનાવી રાખવું હોય તો એ બની શકે, પણ જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ બની શકે, સોરી મેગ્નેશિયમ કાર્બોનેટ અથવા તો મેગ્નેશિયમ નાઇટ્રેટ વધારે સમય ટકી શકે નહીં. એમની જગ્યાએ કોઈ પણ તમે શું લઈ શકો, આલ્કલી મેટલ લિથિયમ જેવી. તો અહીંયા આપણે સિમિલારિટી જોઈ અને એક થોડીક ડિસિમિલિટી હતી, તો અહીંયા આપણો ટોપિક થાય છે પૂરો. બાકીના બધા તમારે જોવાના પછી થશે.